भारतीय रक्षा मंच द्वारा सूरत शहर में प्रथम वार बे दिवस माटे गुजरात प्रांत वार्षिक कार्यक्रम नु आयोजन करवामां आव्युं छे। सूरत शहर में प्रथम वार भारतीय रक्षा मंच द्वारा गुजरात प्रांत वार्षिक कार्यक्रम आयोजन बे दिवस माटे योजवामां आव्युं छे। जे 27 અને 28 મે ના રોજ કતારગામ ખાતે આવેલ ગુરુકુળ સ્કૂલ ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભારતભરમાંથી સંગઠનના લોકો જોડાયા હતા। આ કાર્યક્રમના આયોજક કરતા પ્રાંત અધ્યક્ષ એલેવનભાઈ ઠાકર, પ્રાંત પ્રમુખ ભગવાન ઝા, સુરત જિલ્લા સંયોજક તથા પ્રમુખ નીતિનભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ નીતિનભાઈ ગોપાભાઈ રાણા છે અને હું હાલ ભારત રક્ષા મંચનો સુરત શહેર જિલ્લા પ્રાંતનો અધ્યક્ષ છું। આ ભારત રક્ષા મંચનો કાર્યક્રમ સુરત શહેરમાં પ્રથમવાર થઈ રહ્યો છે ગુજરાતમાં, અને આ કાર્યક્રમની સાથે સાથે 27-28 તારીખ ગુજરાતમાંનો કાર્યક્રમ ગુજરાત પ્રાંતનો અને 28-29 રાષ્ટ્રનો કાર્યક્રમ છે। અમારા સૌથી મોટો ભારત રક્ષા મંચનો કાર્યક્રમ એ છે કે હિન્દુઓ પર થતા અત્યાચાર અને હિન્દુઓને થતા જાગૃતિ લાવવા માટેનો મોટા મોટો કાર્યક્રમ છે અમારો। અમે કોઈ રાજકીય રીતના સંગઠન નથી, પણ હિન્દુઓના માટે આ સંગઠન બનાવ્યું છે। યુવાનોને, મહિલાઓને, સૌથી કોઈને પ્રેશર કરવામાં અમે આવતા નથી। જેને હિન્દુ પ્રત્યે પ્રેમ છે, દેશ પ્રેમે પ્રેમ છે, એવો અમારી સંસ્થાઓ જોવાઈ રહ્યા છે। સૂર્યકાંત કેળકર મેરા નામ હે, દિલ્હી મેરા કેન્દ્ર હે। ભારત રક્ષા મંચ ઇસ હિન્દુ સંગઠન કા મેં રાષ્ટ્રીય સંયોજક હું। कोरोना के कारण सभी संगठनों में शिथिलता आई है। कोरोना के आदेश ही ये थे कि दूर दूर रहो, इकट्ठे मत हो, तो इसके कारण सभी संगठनों में एक तरह की शिथिलता आई है। हमारे संगठन में भी आई है। हमारे संगठन का विस्तार लद्दाख, श्रीनगर, जम्मू से लेकर नीचे अंडमान, तमिलनाडु, पांडिचेरी वगैरह सब राज्यों में है। देश के सभी राज्यों में हमारा विस्तार है, किंतु कोरोना के कारण जो शिथिलता आई है उसे दूर करने के लिए अभी सब जगह कार्यकर्ताओं के ट्रेनिंग कैंप लगा रहे हैं, स्टेट वाइज ट्रेनिंग कैंप। उसके द्वारा कार्यकर्ताओं में जो ढिलाई आई है वो दूर करने का प्रयत्न है। गुजरात का कार्यकर्ता अभ्यास वर्ग सूरत में आज और कल हो रहा है। यहाँ के अभ्यास वर्ग में 100 लोग लगभग आए हैं, महिला पुरुष, आपने देखा होगा। यहाँ ऐसे ही हर एक राज्य में 100, 70 से लेकर 125 तक की संख्या प्रायः हर एक राज्य में बन रही है।